सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराद्मनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने इति जय स्वामी नारायण। सद्गुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 54 एमा छेल्ले एम कथा लखे छे, जे वैराग्यवान पुरुषो छे जेने भगवान नी भक्ति अति वाली छे, जेने शरीर ना सुख त्यागेला छे, जेनी लग्नी भगवान साथे लागेली छे, जेने कपट रहित भगवान नी सेवा करेली छे, एवाज मुक्तात्माओ भगवान ने पामी गईला छे। एवा जे मुक्तात्माओ छे एनो संग करवाथी अक्षरधाममां जरूर जवाय छे, जेने आपणे गईकाले बहु विस्तारथी समझ्या हता के आपणे केवा छे एना करता आपणने मळेला केवा छे, एनो कैप, एनो गौरव, एनो बळ ए आपणा जीवननी अंदर राखवू, जेनाथी नित्य आपणने अक्षरधामनी अंदर जवा माटेनुं बळ हંમેશને માટે રહે, લડતા પણ રહેવું અને સમજીને બળ રાખીને પણ જીવતા રહેવું, એવી વાતોને ગઈકાલે સ્વામી આપણને જણાવી આગળ પદ 55માં સ્વામી આવે લખે છે। હવે પદ 55-56 એ સાતમા રાગના બે પદો છે, એના પછી આઠમો રાગ શરૂ થશે। એ આઠમા રાગનું જે પહેલું પદ પદ 57 એ પણ ધામના વર્ણનનું છે, અક્ષરધામ કેવું છે, જે અક્ષરધામની અંદર આપણે જઈને સુખ લેવાનું છે, જે અક્ષરધામ અક્ષરધામ અંતકાળે મને મહારાજ લેવા આવશે, પોતાના ધામમાં લઈ જશે, એ ધામમાં જઈને શું કરવાનું છે, એ ધામ કેવું છે, એનું સુંદર વર્ણન સ્વામી અહીંયા આગળ લખ્યું છે, જેનાથી એ ધામનો શોક સાંભળવાથી આપણી વૃત્તિ ભગવાન તરફ વધારે રહે, આપણને ભગવાન તરફનું ખેંચાણ રહે, ઇન્દ્રિયો અંતઃકરણ તરફનો ઢાળો આપણો ટળે અને ભગવાન બાજુનો ઢાળો આપણો ઢળે, એને અર્થે અહીંયા આગળ સ્વામીએ કૃપા કરી અને આ પદ લખ્યું છે। પદ 55 એમાં સ્વામી લખે છે, જેહ દામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે, સર્વે પર છે સુખની ખાની, કેવું કહીએ તેને કથી રે, અનંત મુક્ત જ્યાં આનંદે ભર્યા રે છે પ્રભુજીની પાસરે, સુખ સુખ જીયા સુખના દરિયા
तियां वसे रया वास रे तेज तेज जिया तेज अंबार तेजो मय तन तेना रे तेजो मय जिया सर्वे आकार सुकहिए सुख ए नारे ते तेज मध्य सिंहासन सोबे तिया बैठा बहु नामी रे ते तेज मध्य सिंहासन सोबे तिया बैठा बहु नामी रे निष्कुळानंद कहे मन लोबे पूरण पुरुषोत्तम पामी रे निष्कुळानंद कहे मन लोबे पूरण पुरुषोत्तम पामी रे सद्गुरु निष्कुळान स्वामी आ पद 55 नी अंदर एम लखे छे जे धामने पामीने प्राणी पाछू पड़वानुं नथी रे जे धाम छे धामने एक वखत जे पामे छे एने पाम्या पछी क्यारेय पाछू पड़वू पड़तू नथी क्यारेय पाछू पड़वू पड़तू नथी ए धामने एक वखत पामी गया ए धामने एक वखत જોઈ લીધું એ ધામ સુધી એક વખત પહોંચી ગયા એટલે એને ક્યારેય ફરીથી જન્મ મરણના દુઃખમાં આવવું પડતું નથી સ્વામી કે એ ધામ ક્યાં છે તો એમ કે છે સર્વે પર છે સુખની ખાની કેવું કહીએ તેને કથી રે સ્વામી કે સર્વે પર પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહતત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ અક્ષર પુરુષ એનાથી પર પુરુષોત્તમને પુરુષોત્તમનું ચિદાકાશ રૂપી ધામ છે સર્વથી પર છે અક્ષરધામ એ સર્વથી પર છે જે ધામમાં આપણે જવાના છે ધામ વિષયક મહારાજે જે વચનામૃતની અંદર ઉદ્ધરણો આપ્યા છે એને થોડાક થોડાક આપણે વાંચીશું મહારાજના શબ્દોમાં સ્વામી જે શબ્દ કહે છે એ મહારાજના શબ્દોમાં એ ધામ કેવું છે વિહારીલાલજી મહારાજના શબ્દોમાં એ ધામ કેવું છે એને સમજવા માટે આપણા હૃદયને એ ધામની જે અષ્ટધા મહારાજની દિવ્ય ચૈતન્ય પ્રકૃતિ છે એ ધામની અંદર આપણી વૃત્તિ ચોટે એ ધામમાં રહેલા મહારાજને વિશે આપણી વૃત્તિ ચોટે એ ધામમાંથી અહીંયા આગળ આપણને પ્રત્યક્ષ દર્શન આપતા પીવડા ઘનશ્યામ મહારાજ ઠાકોરજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ જે પ્રત્યક્ષ રૂપે બિરાજે છે સ્વરૂપમાં આપણી વૃત્તિ ચોટે એને અર્થે સ્વામી આ લખ્યું છે વચનામૃત પ્રથમ પ્રકરણનું 12મું છે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું એ ભગવાનનું ધામ કેવું છે મહારાજે આખું પ્રથમના 12માં બધી ઘણી બધી વાત તત્વની કરી અને પછી ધામ વિષયક વાતો કરી છે મહારાજ કે અજ્ઞાન જીવને જ્યારે જીવને અજ્ઞાન ટળે અને તત્વોનું સાચું જ્ઞાન થાય ત્યારે એને ભગવાનમાં પ્રીતિ થાય ત્યારે મુક્તાનંદ સ્વામીએ છેલ્લે એમ પૂછ્યું છે કે ભગવાનનું એ અક્ષરધામ કેવું છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે તે ભગવાનનું ધામ તો સનાતન છે નિત્ય છે અપ્રાકૃત છે સચ્ચિદાનંદ છે અનંત છે અને અખંડ છે એને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જેમ પર્વત વૃક્ષાદિકે સહિત અને મનુષ્ય પશુ પક્ષ્યાદિક જે આકૃતિ તેને સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય અને આકાશને વિશે જે સમગ્ર તારા એ સર્વ સૂર્ય હોય પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાયુક્ત ભગવાનનું ધામ છે એવું જે ભગવાનનું ધામ
તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે અને દેહ મુખ્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ એને પામે છે. ભગવાનનો ભક્ત જે ધામને પામે છે, ધામ કેવું છે તો મહારાજ કે આ પૃથ્વી પર જેટલું પશુ પક્ષી વૃક્ષ આદિ દેખાય છે ને આખી પૃથ્વી કાચની હોય અને એ કાચની જે પૃથ્વી છે આખા બધા જ આકારો કાચના છે ને જેટલા તારા છે એટલા સૂર્ય હોય ને સૂર્યનું તેજ આ પૃથ્વી પર પડતું હોય ત્યારે આ પૃથ્વી કેવી ઝગમગાટ લાગતી હોય એવું તેજોમય ભગવાનનું અક્ષરધામ છે. આ તો એક સમજાવવા માટે આવું પ્રાકૃત દ્રષ્ટાંત દીધું છે. ભગવાન, ભગવાનનું ધામ, ભગવાનના મુક્ત, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનની શક્તિ એને કોઈની ઉપમા આપી શકાતી નથી. પરંતુ જ્યારે જ્યારે એમ ઉપમા આપવામાં આવી કે ભગવાનનું ઉદર પીપળના પાન સરખું છે, એ તો આ લોકનો જીવ એને બીજું કંઈ જોયું નથી એટલે એને સમજાવવા માટે આ વાત કરી છે. નહીં તો ભગવાન, ભગવાનનું ધામ, ભગવાનની મૂર્તિ, ભગવાનના મુક્તો, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનની શક્તિ, ભગવાનનું જે કાંઈ ગુણો છે એ બધાય ઉપમા આપવા લાયક આ જગતમાં કશું જ નથી. અનુપમ છે, એ તો અનુપમ છે. એવું ભગવાનનું ધામ છે. કેવું છે? સર્વે પર છે સુખની ખાની, કેવું કહીએ તેને કથી રે. સર્વે પર છે સુખની ખાની, પ્રથમ પ્રકરણનું 46મું વચનામૃત છે. એમાં શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી છે ચિદાકાશ વિષયની. પછી મહારાજેમાં વાત કરતાં કરતાં છેલ્લે એમ કે છે, આ બ્રહ્માંડ છે, આ 14 માળનું જે બ્રહ્માંડ છે, 14 લોકનું જે બ્રહ્માંડ છે, એને ચારે કોરે લોકાલોક પર્વત છે. તે ગઢની પેઠે રહ્યો છે અને તે લોકાલોકની બહાર તે અલોક છે. અલોક એટલે ત્યાં કશું જ નથી. અને તે અલોકથી પર સપ્તાવરણ છે, 7 આવરણ છે. અને તેથી એક પર એકલું અંધારું છે. બ્રહ્માંડ, બ્રહ માંડને ફરતો લોકાલોક પર્વત, એમાં બધાય મોટા મોટા ઈશ્વરો દેવતાઓ એના ધામ છે લોકાલોક પર્વત ઉપર. એ લોકાલોક પર્વતથી પર અલોક છે. એ અલોકથી પર અહીં શ્રીજી મહારાજ કહે છે સપ્ત આવરણ છે અને સપ્ત આવરણથી પર અંધારું છે અને તે અંધારાથી પર પ્રકાશ છે. એ પ્રકાશને ચિદાકાશ કહીએ. તેમજ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય ને તેની ઉપર સપ્ત આવરણ છે. ઉપર જાઓ તો બ્રહ્માના લોક છે. બ્રહ્માના લોક, સત્યલોક પછી સપ્ત આવરણ છે અને સપ્ત આવરણને એ આવરણને પાર અંધકાર છે અને અંધકારને પાર પ્રકાશ છે. એ પ્રકાશને ચિદાકાશ કહીએ. આ બ્રહ્માંડની ચારે કોરે, ચારે કોરે 7 આવરણ છે અને 7 આવરણને ભેદીને જે બહાર નીકળે ને માયાનું અંધકાર આવે ને માયાના અંધકારને ભેદે ત્યાર પછી પ્રકાશમય સૃષ્ટિની શરૂઆત થાય. પ્રકાશે યુક્ત સૃષ્ટિની શરૂઆત થાય, તેજોમય સૃષ્ટિની શરૂઆત થાય. એમાં પણ પાછા ઘણા ભેદ છે પણ ચિદાકાશ ભગવાનના અક્ષરધામનું તેજ એવું છે કે જે ચિદાકાશ અહીં સુધી પ્રસરાયેલો છે. ચિદાકાશ ક્યાં નથી, બધે જ છે. એટલે જ કીધું જ્યાં ભગવાનની મૂર્તિ છે તે અક્ષરધામનું મધ્ય છે. બહુ તાત્વિક વાતો છે, અત્યારે એ વાતો સમજવાનો સમય નથી એટલે એ વાત ઉપર આપણે જતા નથી. પરંતુ ચિદાકાશ એ ભગવાનના ધામનો પ્રકાશ છે. બ્રહ્મલોક સુધી આ બ્રહ્માંડની ચારે કોરે 7 આવરણ, 7 આવરણથી પર અંધકાર, અંધકારથી પર પ્રકાશ, એને ચિદાકાશ કહેવાય. અને અને તે ઊંચું પણ બ્રહ્મલોક અને આવરણને પર અંધકાર છે અને ઉપર સપ્ત આવરણ છે અને તે આવરણને પર અંધકાર, અંધકારને પર પ્રકાશને પ્રકાશને ચિદાકાશ કહે. તેમજ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય. તેથી હેઠા સપ્ત આવરણ છે, તેથી હેઠું અંધકાર છે, તેથી હેઠો પ્રકાશ છે અને તે પ્રકાશને ચિદાકાશ કહીએ. એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે અને બ્રહ્માંડની માહી પણ છે. એવો જે સર્વાધાર આકાશ, તેને આકારે જેની દ્રષ્ટિ વર્તી હોય તેને દહર વિદ્યા કહીએ. અક્ષી વિદ્યા આદિ ગણિક પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે, તેમાં હેલી એ પણ એક બ્રહ્મ વિદ્યા છે. અને ચિદાકાશ
તે અતિ પ્રકાશવાન છે ને ચિદાકાશ તે અનાદિ છે અને એ જે ચિદાકાશ છે એ ભગવાનને રહેવાનું ધામ છે. એ ભગવાનને રહેવાનું ધામ છે જેને અક્ષરધામ કહીએ, ચિદાકાશ કહીએ, એ આ ચિદાકાશ છે એને જ અક્ષરધામ કહેવાય છે. એ ચિદાકાશનો પ્રકાશ. મારે કહેવાનો અર્થ એટલો જ છે કે ભગવાનનું જે અક્ષરધામ એ સ્વામી કહે છે સર્વથી પર છે. સર્વથી પર કહેતા એ આ બ્રહ્માંડની અંદર પણ ચિદાકાશ રૂપે અહીં આગળ પણ છે, એટલે જ એવું કહેવામાં આવ્યું કે જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય જાણવું. અક્ષરધામના મધ્ય માટે જ આ શબ્દ વપરાયો. અક્ષરધામ માટે જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય. કારણ એ છે કે ભગવાન જ્યાં જ્યાં બિરાજતા હોય ત્યાં પોતાના ધામે સહિત બિરાજે છે, પોતાના તમામ ઐશ્વર્યો સહિત બિરાજે છે. ભગવાને મધ્યના તેરમાની અંદર પણ એ જ વાત કરી. મહારાજ મધ્યના તેરમાની અંદર એમ કહે છે કે અમે એક મૂર્તિ છે, અતિશય એક તેજને વિશેક ભગવાનની મૂર્તિ દેખાય છે, અતિ પ્રકાશમય છે. અમારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે. એ મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેને કરીને શ્યામ નથી જનાતી, અતિશય શ્વેત જનાય છે. એ મૂર્તિ દ્વિભુજ છે, એ મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે. ચાર ભુજ, અષ્ટભુજ કે સહસ્ત્રભુજ એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે, મનુષ્યના જેવી આકૃતિ છે, કિશોર છે. એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે, ક્યારેક બેઠી જણાય છે, ક્યારેક હરતી ફરતી દેખાય છે, અને એ મૂર્તિની ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. અનંત મુક્ત જ્યા આનંદે ભર્યા રહે છે પ્રભુજીની પાસરે. અનંત મુક્ત જ્યા આનંદ ભર્યા રે છે પ્રભુજીની પાસે રે. હું એ કહેવા માંગુ છું, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો વચનામૃતને કેટલા મળતા છે. વચનામૃત એ શ્રીજી મહારાજનું સ્વયં આપેલું અમૃત વચનો છે, અને નિષ્કુળાનંદ સ્વામી એ પણ શ્રીજી મહારાજે સ્વામી દ્વારા લખેલો આ ગ્રંથ છે. મોટા સદગુરુ સંતોની વાતો એટલે સ્વયં મહારાજની જ વાતો. કોઈ પણ દિવસ કોઈ મોટા સાધુ એ જે બોલ્યા એ મહારાજ જ બોલ્યા. એટલું આપણું હૃદયની અંદર આજે હા પડવી જોઈએ. જ્યાંથી 200 વર્ષ પહેલાં મોટા સાધુ બોલ્યા એ મહારાજ બોલ્યા, આજે જે એવા મોટા પુરુષ બોલે એ મહારાજ જ બોલે છે. એમાં રહીને મહારાજ જ કાર્ય કરે છે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, અનંત મુક્ત જે આનંદ ભર્યા રહે છે પ્રભુજીની પાસ. શ્રીજી મહારાજ મધ્યના તેરમામાં કહે છે, એ મૂર્તિને ચારે કોર મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. સર્વે મુક્ત છે તે એક નજરે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યા છે. એ મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમના પણ દેખીએ છીએ, અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા, માતાના ગર્ભમાં હતા તે દિવસે પણ દેખતા, અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. એમ હું દેખું છું, તમે પણ ત્યાં બેઠા છો અને હું પણ ત્યાં બેઠો છું. મહારાજ કે એમ હું દેખું છું, પણ આ ગઢડું શેર કે આ ઓસરી એ કંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણવામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. આપણા સમજ્યામાં આ સ્વરૂપ જેવું જોઈએ એવું આવતું નથી, એવું મહારાજ કહે છે. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. અને એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ, બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ. આને અક્ષરધામ કહેવાય.
અનંત મુક્તો જ્યાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ સામે બેઠા થકા લે છે, ત્યાં અનંત પ્રકારની બીજી ઘણી બધી ભૂમિકાઓ છે, મુક્તોની સ્થિતિ પ્રમાણેના ઘણા બધા આયોજનો છે. પણ એ અક્ષરધામ, એની અંદર રહેલા મુક્તો અખંડ ભગવાનનું સુખ લે છે. દરેક મુક્તને ભગવાનનું સામીપ્ય સુખ અલગ, દરેકને ભગવાન મારી પાસે છે, બીજા મુક્તને લાગે મહારાજ મારી પાસે છે, એ અક્ષરધામની વિશેષતા છે. દરેકને પોતાનું સેપરેટ સુખ, ભગવાન સ્વયં એટલા અનંત મુક્તોને અનંતરૂપે થઈને સુખ આપે, બધાને એક સરખું સુખ મળે. જેની જેવી સ્થિતિ, જેને જેવી ઈચ્છા, જેને જેવું ભગવાનને વિશે હેત, ભગવાન એવું એને સુખ આપે. ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. મહારાજ કે સ્વરૂપને તમે પણ જોવો છો, એ સ્વરૂપને તમે પણ જોવો છો, પણ તમારા સમજ્યામાં હજુ એ વાત આવી નથી. ભગવાનની આ વાત જો આપણે સમજ્યામાં આવી જાય, રોજ 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 ઇમેઝિંગ, એક વ્યક્તિ અમેરિકાના વિઝા લેવાનો હોય, અમેરિકા આવવાનો હોય, 15-20 વર્ષ પહેલાંની ફાઇલ મૂકેલી હોય, ઇન્ડિયામાં ખેતી કરતો હોય ખેતરમાં, અમેરિકાના રોડ કેવા છે એ પણ એને ના જોયા હોય, અમેરિકાની શું સિસ્ટમ છે એની પણ એને ખબર ન હોય, છતાં પણ ટીવીમાં ક્યાંક અમેરિકા જોશે, ફોટામાં ક્યાંક અમેરિકા જોશે ને, તો એ ખેતરમાં ખેતી કરતો કરતો પણ ઇમેજ કરતો હોય છે કે એક દિવસ, ઇમેજ એની ઊભી કરતો હોય છે, એક દિવસ 15-20 વર્ષ થશે અને અમારી ફાઇલ ખુલશે, અમેરિકા જશું, ડોલર કમાશું, આવી રીતે સેટ થશું, પછી મારા છોકરાને આવી રીતે બોલાવીશું, પછી મારી બહેનોને આવી રીતે બોલાવીશ, મારા મા બાપને આવી રીતે બોલાવીશ. આવા બધા અનેક પ્રકારના આયોજનો ઇન્ડિયાના 2 વીઘાના ખેતરમાં કરતો હોય વ્યક્તિ, જ્યારે હજુ તો એ 20 વર્ષ પછી ફાઇલ ખુલશે ત્યારે જીવતો હશે કે નહીં જીવતો હોય એની પણ ગેરંટી નથી. એ જીવતો હશે જેને ફાઇલ મૂકી છે, એ જીવતો હશે કે નહીં જીવતો હોય એની પણ ગેરંટી નથી. છતાં પણ વ્યક્તિ વિચારે છે આ જગ્યાએ જઈશ, આવું કરીશ, કેટલા હજારો સ્વપ્ન જોયા હોય. આ મેં એક દ્રષ્ટાંત દીધું જે સહજ રીતે દરેકને સમજાય એવું છે. આવું કરવું એ ખોટું છે એવું મારું કહેવું નથી. તમે સંસારમાં છો, સંસારનું કામ સંસારની વિચારધારાની રીતે જ થાય, એ યોગ્ય છે, પરંતુ વિચારવાનું છે એ કે જેમાં ગેરંટી નથી, આપણે જીવશું, સામેવાળો જીવશે, આપણે જશું પછી વિઝા મળશે નહીં મળે, કેટલા પ્રશ્નો ઊભા થશે, કાયદાઓ બદલાશે, આપણને કાંઈ ખબર નથી. છતાં પણ આપણે એની માટેના હજારો વિચારો, સંકલ્પો, આયોજનો બધું જ કરીએ છીએ. એની સામે જે હદામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે, જે ધામને પામીને ક્યારેય પાછું પડવાનું નથી, જે ધામની અંદર લેવા માટે પુરુષોત્તમ નારાયણ મારા જનને અંત કાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે એમ સર્વે જનને જણાવવું, જે શ્રીજી મહારાજનું બિરુદ છે, મારા જનને અંત કાળે લેવા માટે મારે આવવું, જે શ્રીજી મહારાજનું વચન છે, જે શ્રીજી મહારાજની હેબિટ છે, જે શ્રીજી મહારાજને પોતાનો લીધેલો નિયમ છે. શ્રીજી મહારાજે હરિચરિત્રમાં સાગરમાં કીધું 3 નિયમ મારે છે, એમાંનો એક નિયમ છે મારો આશ્રિત ગમે તે જગ્યાએ ગમે તે રીતે દેહ મૂકે મારે એને લેવા માટે જવું. આટલું શ્રીજી મહારાજનું વચન, આટલો શ્રીજી મહારાજનો આપણને આપેલો વાયદો, આટલો શ્રીજી મહારાજે પોતે લીધેલું પ્રતિજ્ઞા, આટલી શ્રીજી મહારાજને આપણને આપેલી ઓપન ચેલેન્જ, અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે એમ મહારાજે એવું ના કીધું, તમે તમારા હૃદયમાં જ જાણી રાખજો, સર્વે જનને જણાવવું, બધા લોકોને જણાવી દો જાઓ. આટલી ચેલેન્જ સાથે જે પુરુષોત્તમ નારાયણ વાત કરતા હોય, અને એ મહારાજ આપણને અંતકાળે લેવા આવવાના જ છે, અંતકાળે લઈને પોતાના ધામના સુખને પમાડવાના જ છે,
એ ધામનો વિચાર આપણી પાસે કેટલો, જેટલો આ દેશોમાં સેટ થવાના વિચાર છે, જેટલા પૃથ્વી ઉપર બિઝનેસો નાખવાના વિચાર છે, જેટલું આ લોકમાં કંઈક વિસ્તાર કરવાનો વિચાર છે, એની સામે જે લોકને મૂકવાનો છે એમાં વિસ્તાર કરવાના કરોડો વિચાર આપણે કરીએ છીએ, જે લોકને આપણે છોડવાનો છે એના માટેનું એની અંદર પાતાળ સુધીના પાયા નાખવા માટેના આપણે વિચારો કરીએ છીએ, જ્યાં સુધી સંસારમાં છીએ, આ લોકમાં છીએ, ફરજમાં છીએ, કરવું બધું જ જરૂરી છે, ખોટું કંઈ નથી. કારણ કે સાંસારિક જીવનની અંદર કે સત્સંગને મધ્ય આપણે રહેતા હોય તો સત્સંગના વિકાસને અર્થે, શ્રીજી મહારાજનો દાખલો છે એને અર્થે બધું જ કરવું જરૂરી છે, ઉત્સાહથી કરવું જરૂરી છે. પરંતુ ઓલા વિચારને મૂકીને કશું જ કરવું જરૂરી નથી. એ ભગવાનના ધામમાં જે મહારાજ આપણને લઈ જવાના છે અને જે ધામની અંદર અનંત મુક્તોને મધ્ય બેસાડવા માગે છે, એને છોડીને કોઈ વિચાર કરવાની જરૂર નથી. એને મૂકીને કશું જ નહીં, એને રાખીને બધું, એને મૂકીને કાંઈ નહીં. એ ભૂલી જવાય, એ ભૂલી જવાય, એ યાદ જ ના રહે અને આ જ બધું યાદ રહે એવું તો નથી કરવું. બીજું કાંઈ નથી કરવું રે ભૂધરજીને ભૂલીને, મેં તો સુખના સિંધુ જોઈ રે બુદ્ધિ મારી ત્યાં બૂડી, મારે અરસ પરસે હસાથે રે બીજી સમજું નહીં ઊંડી. નિષ્કુળાન સ્વામીના પદ છે, બહુ ગજબના પદ છે. હું એ કહેવા માગું છું, ભગવાનના ધામના સુખને, ભગવાનની મૂર્તિના સુખને ભૂલીને કોઈ સંકલ્પોમાં બીજે ના જવું. બીજું કરવાનું છે, ફરજ છે, કર્તવ્ય છે, કરવું જોઈએ, એના વિચાર કરવા જોઈએ, આયોજન કરવું જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. પણ પુરુષોત્તમ નારાયણનો જે અભિપ્રાય છે, પુરુષોત્તમ નારાયણનો જેના માટે આ પૃથ્વી પર આવવું છે, હું તો તમ કાર ને રે આવ્યો ધામ થકી ધરી દેહ, જેના માટે પુરુષોત્તમ નારાયણના ધામ ઉપર આવ્યા છે એ વાતને ભૂલી, આ ધામમાંથી આ ધરા પર આવ્યા છે એ વાતને ભૂલીને કોઈ વાત નહીં, એને રાખીને બધું જ કરીએ, એને ભૂલીને કાંઈ ના કરીએ, કાંઈ ના કરી. કોઈને બધાને ના પાડી, તમને ગૃહસ્થ આશ્રમમાં તો ના પાડી છે, અમને ત્યાગ આશ્રમમાં પણ કીધું, દેશ પરદેશમાં જવાની આજ્ઞા કરી છે. શ્રીજી મહારાજ કહે છે કારિણીના 11મામાં, અમે દેશ પરદેશમાં જવાની આજ્ઞા કરી છે, બધાને કથા વાર્તાને સત્સંગ કરાવવાની વાર્તા કરી છે, પણ કેદી તમને કીધું કે આ મૂર્તિ ભૂલીને કરજો. શ્રીજી મહારાજે આ પોતે ત્યાગી વર્ગને પણ ટકોર્યો છે, કેદી અમે આજ્ઞા કરી કે અમારી મૂર્તિને ભૂલીને કરજો, કંઈ પણ કરીએ, સત્સંગ સંબંધી કરીએ, ત્યાગાશ્રમમાં ગ્રહસ્થાશ્રમમાં રહીને સત્સંગ સંબંધી કરીએ કે સંસાર સંબંધી તમે ગ્રહસ્થાશ્રમમાં રહીને કરો, આ વાતને ભૂલીને નહીં. સર્વે પર છે સુખની ખાની, કેવું કહીએ તેને કથી રે, અનંત મુક્ત જાય આનંદે ભર્યા રે છે પ્રભુજીની પાસે રે. મહારાજ કે એ મૂર્તિને તમે પણ દેખો છો, પણ જ્યારે તમારા સમજ્યામાં આ વાત આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. આપણે પંચ વિષયને અને આ બધા સ્વભાવોને જીતવા માટેના પ્રયત્નો આપણા હોય છે, એ પ્રયત્ન કેવા, અને શ્રીજી મહારાજ કયો પ્રયત્ન કરાવવા માગે છે? મહારાજ કહે છે મારા સ્વરૂપને સમજો, મારા સ્વરૂપને સમજતાની સાથે જ તમને પંચ વિષયને ઇન્દ્રિયો અંતઃકરણ કામ ક્રોધાદિકમાંથી નિવૃત્તિ મળશે. એવું ના કીધું જોર કરીને જીતાશે, સહેજે જીતાઈ જશે. ભગવાનના સ્વરૂપને સમજ્યા કરવું બહુ ઝીણી વાત છે. મહારાજ સર્વ અવતારના અવતારી સર્વોપરી છે એ સાંભળીને આપણી જીભ ઉપર અને આપણી બુદ્ધિમાં આવ્યું, એ મહારાજનું સ્વરૂપ આપણને સમજાયું છે, પણ સૂક્ષ્મતાથી નથી સમજાયું.
સૂક્ષ્મતાથી જ્યારે સમજાય છે ત્યારે કેવું થાય છે, જેવી રીતે કોઈને અમેરિકા આવવાના વિઝા મળ્યા એટલે એને ત્યાં 2 કરોડનો બંગલો હોય, બધું જ હોય ને, અમેરિકામાં એ વ્યક્તિને રહેવા માટે 2 કરોડનો બંગલો નથી મળવાનો, નોકર ચાકર નથી મળવાના, ત્યાં 2 કરોડના બંગલામાં નોકર ચાકર, ડ્રાઈવર, કપડાં ધોવાવાળો, કપડાંને ઇસ્ત્રી કરવાવાળો, પાણી ભરવાવાળો, રસોઈ રાંધવાવાળો, એને માલિશ કરવી હોય તો માલિશ કરવાવાળો, આ બધું હોય. આફ્રિકામાંથી ઘણા ભક્તો લંડનમાં મૂવ થયા ને, તો એને ત્યાં આફ્રિકાની અંદર બધી જ સુવિધાઓ હતી, બધું જ હતું, નોકરશાહી હતી, નોકરો એટલા હતા. હવે એના ત્યાંથી પૈસાની મૂડી હતી, એને પાઉન્ડમાં ટ્રાન્સફર કરીને લંડનમાં ગયા ને, તો પાઉન્ડ થઈ ગયા થોડા, ને આ કરોડો રૂપિયા એ અહીં હજારોમાં થઈ ગયા, લાખોમાં થઈ ગયા. નથી ડ્રાઈવર, નથી કોઈ મસાજ કરવાવાળો, નથી કોઈ પાણી ભરવાવાળો. અને આફ્રિકામાં રહેતા હોય તો 10-10, 20-20 એકરના અંદર બંગલો બાંધીને રહેતા હોય ને કેટલી સુવિધાઓ હોય, એને એક નાના ઘરની અંદર 3 બેડરૂમ હોય ને, 3 બેડરૂમ કે ને એ સ્ટોરરૂમ જેવા લાગે અમેરિકામાં. અને એની કિંમત પૂછો તો 8 લાખ પાઉન્ડ, 10 લાખ પાઉન્ડ એટલા ઘરની અંદર આવીને રહેવા લાગ્યા, ઓલું બધુંય ભૂલી જવાનું. ઇન્ડિયાની અંદર 2 કરોડના બંગલા હોય, બધું જ હોય, અમેરિકા આવે એટલે સૌથી પહેલાં પોતાના સંબંધીના ઘરમાં રહે, ધીરે ધીરે કોકના બેઝમેન્ટમાં રહે, અને પછી એપાર્ટમેન્ટમાં જાય. ઇન્ડિયાના 2 કરોડનો બંગલાનો વારસદાર અહીંયા આગળ 1500ના એપાર્ટમેન્ટમાં રહીને એના હપ્તા ભરે, એવા તો હજારો પરિવારો છે. કેમ આ દેશમાં સુવિધા સુખ છે એમ વિચારીને બધા મૂવ થયા છે. એ કશું ખોટું નથી, પણ એને છૂટી ગયું 2 કરોડનો બંગલો, નોકરશાહી, રોજ પાણી ભરવા કોક આવે, રોજ રસોઈ રાંધવાવાળો રસોઈઓ કોઈ ઘરમાં રહે, આખા ઘરમાં કચરાપોતું કરવાવાળા દિવસમાં 4 જણા આવે, બહાર લેન્ડસ્કેપિંગ કરવાવાળા 4 જણા આવે, અને શેઠ તો બસ સોફા બેઠા બેઠા શેઠને શેઠાની કા નાસ્તો કરતા હોય. આવી સુવિધાઓ છોડીને ડોલરની મજૂરી કરવી માણસને પસંદ પડે છે, કારણ કે કંઈક એને ત્યાં કરતાં એ વિશેષ જોયું છે. પંચ વિષયને છોડવા કઠણ ના પડ્યા, સુખ સાહેબીને છોડવી કઠણ ના પડી. ત્યાં જેટલા વિષય પંચ વિષય ભોગવાય નહીં, સવારથી હાં સુધી જોબ કરીને તૂટી જાય, ક્યાંથી પંચ વિષય ભોગવે? ત્યાં જેટલા સોમથી શુક્ર નવરો જ ના હોય ક્યાંથી ભોગવે? ત્યાં તો જ્યાં જવું હોય ત્યાં, જે જગ્યાએ જવું હોય ત્યાં, જગતના જીવની વાત કરું છું, ગમે ના જે હોટલમાં જવું, જ્યાં રખડવા જવું, તરત ઉપડી જાય ગાડી લઈને. અહીંયા આગળ એવું કાંઈ ના થાય, સોમથી શુક્ર જોબ એટલે જોબ. આ બધું પેલું છૂટી ગયું, એનું શું કારણ? હજારો છૂટી ગયું છે, કોક જવલ લે, 1000માં 1 હશે, 2 હશે, 5 હશે, 10 હશે કે ચાલો ભાઈ અહીં નથી બરાબર, ત્યાં જવું છે, એવા બહુ ઓછા હશે. બાકી છૂટી જાય છે. કેમ છૂટી જાય છે? કયા કારણથી છૂટી જાય છે? કારણ કે ત્યાં કરતાં અહીં આગળ કોઈક રીતે એની વૃત્તિમાં એવું બેઠું છે, અહીંની વ્યવસ્થાઓ સારી છે, એને કંઈક એવું લાગ્યું છે ભવિષ્યમાં એ દીકરા દીકરીઓ માટે સારું છે, કંઈક તો વિચાર્યું છે, ત્યારે જ એ છૂટે. કોઈ દિવસ એટલું સુખ જીવતા જીવતા છૂટી જાય? જો એ જ વસ્તુ દેશમાં દેશમાં છૂટી ગઈ હોય, અચાનક રોડ પર આવી જાય તો દુઃખી દુઃખી થઈ જાય. ત્યાં એપાર્ટમેન્ટમાં રહેવાનું થયું હોય 2 કરોડનો બંગલો છોડીને તો દુઃખી થઈ જાય. એ જ વ્યક્તિને અહીંના એપાર્ટમેન્ટમાં રહેવાનું થયું, કોઈના પેન ગેસ્ટમાં રહેવાનું થયું, રાઈડ કોઈ પાસે માગવાની થઈ, જેનો ડ્રાઈવર હતો એ રાઈડ બીજા પાસે માગે છે, જે શેઠાણી ખાલી સોફા પર બેસતા તે બેબી સિટિંગ કરે છે કોકનો, બધું થાય છે. કારણ કે ઓલા કરતા અહીં કંઈક વિશેષ માન્યું છે. હશે કે નહીં, વાસ્તવિકતા શું હશે એ તો જેને જે અનુભવ થતો હોય એને ખબર, પણ એના માનસમાં જ્યારે ફિટ થઈ ગયું ત્યાં કરતાં અહીં સુખ વધારે એટલે ઓલું છૂટી ગયું. એવી જ રીતે શ્રીજી મહારાજ કહે છે, જ્યારે સ્વરૂપને તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. નથી સમજતા એમ નહીં મહારાજ કે તમે સમજો છો, તમે સમજો છો એટલે તો અહીં સત્સંગમાં રહ્યા છો, મહારાજ આપણને કહે છે,
પણ સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે, કઈ વાર્તા? આગળ જે કીધી એ અમારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે, તેજને બધે એક મૂર્તિ છે, બેઠી હરતી ફરતી ઊભી જનાય છે, એને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. એ જે અમારું સ્વરૂપ સર્વોપરિ, એ મૂર્તિમાંથી અનંત અવતારો પ્રગટ થાય છે અને એમાં પાછા લીન થાય છે. એક અને માત્ર એક છે આ મૂર્તિ, સૌથી ન્યારી, આ મૂર્તિ સૌથી નોખી, આ મૂર્તિ નહીં અન્ય જેવી, હરી ધરીને ધરશે એવી એ સહજાનંદ રૂપી મૂર્તિ, એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, એ હરિકૃષ્ણ મહારાજને ઘનશ્યામ મહારાજની મૂર્તિ, એક અને માત્ર એક, એના જેવો કોઈ હતો નહીં, છે નહીં, હશે નહીં. એ સ્વરૂપની સ્થૂળ ભાવમાં દ્રઢતા છે, એની સૂક્ષ્મ ભાવમાં દ્રઢતા થાય, કારણ ભાવમાં દ્રઢતા થાય અને મૂર્તિ રૂપ બનાય ત્યારે અહીં કહે છે, કામ ક્રોધાદિક સ્વભાવ જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં. આ શ્રીજી મહારાજનું વરદાન છે, કોઈ દી અન્યથા થાય નહીં. જો જીવ સાચો થઈને મંડે અને મહારાજના સ્વરૂપને સમજવા માટે પ્રયત્ન કરે તો એને ક્યારેય પણ કામ ક્રોધ લોભાદિક કે પંચ વિષય છે એ ક્યારેય એને બાધ ના કરે એવું શ્રીજી મહારાજ પોતે કહે છે. અને મહારાજે લોયાના 14મા વચનામૃતની અંદર કીધું અમારે ઉપાસના કેવી રીતે છે, તો મહારાજ કે સર્વથી પર એક મોટો તેજનો સમૂહ છે. સર્વે પર છે સુખની ખાની, કેવું કહીએ તેને કથી રે. શ્રીજી મહારાજના શબ્દો, સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે. સર્વે પર છે સુખની ખાની, કેવું કહીએ તેને કથી રે. એ જે સ્વામીની કડી, એ કડી કેટલા બધા શ્રીજી મહારાજના અમૃત વચનોમાંથી ગર્ભિત થઈને નીકળેલી છે, એની અંદર કેટલું બધું રહસ્ય છુપાયેલું છે. શ્રીજી મહારાજ કહે છે, સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે. તે તેજનો સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે. અધો ઉર્ધ્વ એટલે ઉપર નીચે ચારે કોરે બધી જગ્યાએ કેટલો છે એ ગણી શકાય કે માપી શકાય એવો નથી. એ ચિદાકાશ રૂપી પ્રકાશ, તે અનંત છે. એ તેજના સમૂહના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે. તે તેજ મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે. એ તેજને વિશે એક મોટું સિંહાસન છે, મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે. અને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે. અને તે સિંહાસનને ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. મધ્યનું 13મું, લોયાનું 14મું, પ્રથમનું 12મું, પ્રથમનું 47મું, આ બધાએ વચનામૃતોની અંદર હજુ ઘણા બીજા વચનામૃતો છે. પ્રથમનું 63મું છે, ઘણા બધા વચનામૃત છે, પરંતુ આ મુખ્ય મેં 3-4 વચનામૃતો કીધા. એ વચનામૃતોને વાંચીને હૃદયસ્થ કરવા. શ્રીજી મહારાજનો શું અભિપ્રાય છે, મહારાજ આપણને કેવા બનાવવા ઈચ્છે છે, જે ધામને આપણે પામવું છે ધામ કેવું છે, એ નિષ્કુળન સ્વામી લખે છે. સર્વે પર છે સુખની ખાની, કેવું કહીએ તેને કથી રે. અનંત મુક્ત જાય આનંદે ભરિયા, રે છે પ્રભુજીની પાસ રે. સુખ સુખ જીયા સુખ ના દરિયા, તિયા વસી રહ્યા વાસ રે. તેજ તેજ જીયા તેજ અંબાર, તેજો મય તન તેના રે. ત્યાં તો સુખ સુખ ને સુખના દરિયા છે, ત્યાં ભગવાન અને ભગવાનના મુક્તો નિવાસ કરીને રહ્યા છે. કેવું ધામ છે એને આપણે થોડું વિહારીલાલજી મહારાજના શબ્દોની અંદર પણ સાથે સાથે જોતા જશું. ભક્તિ માતાને એકવાર શ્રીજી મહારાજે સમાધિ કરાવી છે,
સમાધિ કરાવીને સમાધિ થઈને સમાધિની અંદર ભક્તિ માતા ઘનશ્યામ મહારાજની સાથે જાય છે ધામમાં, અક્ષરધામની અંદર જાય છે, ત્યાં કેવું જોયું? કોટાન કોટિ રવિચંદ્ર તનો પ્રકાશ, ખદ્યોત તુલ્ય ન જનાય જ જેની પાસ, જેને સબેવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે, મુક્તો અનંતપન અક્ષર જ્યાં રહે છે, જ્યાં જઈ શકે ન કદીએ પણ કાળ માયા, જ્યાં ક્રોધ કામ કદી લોભ નથી જનાયા, આનંદયુક્ત દર્શે ગુણ સચ્ચિદાદી, જે છે અનંત અવિકારી અને અનાદિ. કરોડો કરોડો સૂર્ય અને ચંદ્રનું તેજ ભેગું કરો તો ખદ્યોત ખદ્યોત તુલ્ય ન જનાય જેની પાસે, એક આજ્ઞો હોય એટલું પણ જેનું તેજ, આજ્ઞા જેટલું પણ જે ધામ આગળ ન જનાય, એ અક્ષરધામનું તેજ એવું છે. જ્યાં ક્યારેય કાળ માયાનો પ્રવેશ નથી, કામ ક્રોધ લોભાદિકનો તો પ્રવેશ છે જ નહીં, પ્રવેશ જ નથી, ગ્રહણ પણ નથી કરી શકાતા, પ્રવેશ તો નથી, પરંતુ દુર્વાસા ઋષિએ બદ્રિકા આશ્રમમાં ક્રોધને ગ્રહણ કર્યો. સુદામાજી અને રાધિકાજી બંનેને વઢવેડ થઈ તો ગોલોકમાં એમને ક્રોધને ગ્રહણ કર્યો ભગવાનની ઈચ્છાથી, પણ અક્ષરધામમાં તો ક્રોધ કામ કશું ગ્રહણ પણ નથી કરી શકાતું કોઈનાથી. શ્રીજી મહારાજ પણ એવી ઈચ્છા નથી કરતા, અને કોઈ એ ધામ માટે શ્રીજી મહારાજે એક જ વસ્તુ બનાવી છે, જેને ભગવાનની મૂર્તિનું સુખ લેવું છે, જેને અનંત મુક્તો વચ્ચે પુરુષોત્તમ નારાયણની સાથે રમવું છે, એવા મહામુક્તોને જ ત્યાં એન્ટ્રી છે. જેને બીજું કાંઈ કરવું છે ને, એની માટે બીજા ધામો રચ્યા છે. અક્ષરધામમાં તો બસ ભગવાન ને ભગવાનના મહામુક્તો, એ સિવાય બીજું કાંઈ નહીં. શ્રીજી મહારાજ કે અમારે આ મુક્તોને સુખ દેવું એ જ અમારે કરવું છે, બાકી આ બ્રહ્માંડો કરવા, આ બધી રચના કરવી, બધું કરવું એ તો બીજા બધા કર્યા કરે, ભગવાન પોતે આ કંઈ કરવા નવરા જ નથી, આવતાય નથી. જીવોનું કલ્યાણ કરવું હોય ને એને અર્થે પણ ભગવાન શ્રીહરિ અવતારોને મોકલી દે છે, જાઓ પૃથ્વી પર અને જીવોનું કલ્યાણ કરી આવો. એ તો જ્યારે અતિ દયા એના જીવમાંથી, અતિ દયા જ્યારે એમના હૃદયમાંથી પ્રગટ થાય, અતિ દયા પ્રગટ થાય અને એમને એમ થાય કે આ બ્રહ્માંડના આત્માઓ હવે મારા ધામમાં આવે, એવો સંકલ્પ જ્યારે અક્ષરધામમાં બેઠા થકા કરે, અનંત કોટી બ્રહ્માંડો છે, અનંત કોટી બ્રહ્માંડો જેની નજરમાં નથી, અનંત કોટી પ્રધાન પુરુષો અને અનંત કોટી પ્રકૃતિ પુરુષો છે શ્રીજી મહારાજની નજરમાં નથી, 24 અવતારો જ્યાં હાથ જોડીને ઊભા છે શ્રીજી મહારાજને, એવા ધામમાંથી શ્રીજી મહારાજ આમ છે ને, કોઈ કોઈ બેઠો હોય ને કરોડો માટલાઓ પડ્યા હોય, કરોડો માટલાઓ એવી રીતે કરોડો બ્રહ્માંડો હોય ને, એમાં શ્રીજી મહારાજ આમ નજર કરે, નજર કરે અને પછી નક્કી કરે કે આ બ્રહ્માંડમાંથી હજુ જીવો આ ધામમાં નથી આવ્યા, તો મારે આ બ્રહ્માંડમાં જઈને જીવોને આ ધામમાં લાવવા છે, એવો જ્યારે પુરુષોત્તમ નારાયણ દયાએ કરીને સંકલ્પ કરે, ત્યારે અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણના દર્શન આ બ્રહ્માંડમાં જીવને થાય છે. આ બ્રહ્માંડમાં ત્યારે શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે એની ઉપાસનાની ખબર જીવને પડે છે. બધા જ અવતારોની ઉપાસના થઈ શકે છે, સ્વયં ભગવાન શ્રીહરિની ઉપાસના તો જ્યારે એ આ બ્રહ્માંડમાં પધારે, પોતાના મુક્તોને સાથે લાવે, પોતાના મુક્તો દ્વારા પોતાના સ્વરૂપને સમજાવે, ત્યારે જ પુરુષોત્તમ નારાયણની ઉપાસના શક્ય છે. પુરુષોત્તમ નારાયણની ઉપાસના કોઈ જીવની તાકાત નથી ક્યારેય અક્ષરધામને જાણી શકે, કોઈ આર્ષ દ્રષ્ટાઓની તાકાત નથી કે ક્યારેય પણ સમાધિ કરીને ધામને જોઈ શકે. એ ધામનો અધિપતિ જ્યારે પોતે નક્કી કરીને આ પૃથ્વી પર પધારે છે, પોતાના અનંત કોટી મુક્તોને સાથે લાવે છે, પોતાની અનંત કોટી મુક્તોને લાવ્યા પછી પણ સાથે પાછળ અનંત મુક્તોને મોકલતા રહે છે આ પૃથ્વી ઉપર, ગુરુજી જેવા મહામુક્તોને મોકલતા રહે છે, ત્યારે સર્વોપરી ઉપાસના આપણા જીવમાં થતી હોય છે. પુરુષોત્તમ નારાયણ મળવા, ભગવાન સ્વામિનારાયણ મળવા, અક્ષરધામની વાત મળવી,
એ સહજ નથી. ક્યારેય પણ રમતમાં, ક્યારેય પણ રાગ દ્વેષમાં, ક્યારેય પણ કોઈ પણ પ્રકારના કામ ક્રોધાદિકના વાવાઝોડામાં, ક્યારેય પણ કોઈ પ્રકારના પક્ષા પક્ષીના વાવાઝોડામાં પુરુષોત્તમ નારાયણ રૂપી નિશાન ચૂકાઈ ના જાય, અક્ષરધામ રૂપી નિશાન ચૂકાઈ ના જાય. આપણા કોઈ મનનું ધાર્યું કરવામાં અક્ષરધામ અને શ્રીજી મહારાજની પ્રાપ્તિરૂપી નિશાન ચૂકાઈ ના જાય એનું અનુસંધાન જેને મહારાજ મળ્યા છે એ બધાએ રાખવાનું રહે છે, મારે તમારે બધાએ. કારણ કે મોઘામાં મોઘી પ્રાપ્તિ જે કોઈને નથી થઈ, કોઈને નથી થઈ. પૂર્વે કેટલા મહા મોટા મોટા ભક્તો ભગવાનના થયા, કેવા મોટા થયા, કરવત ઉપર પોતાના માથા મૂક્યા, એવાને પણ શ્રીજી મહારાજ ના મળ્યા. આખા વિંધાઈ ગયા, આખે આખા ચિરાઈ ગયા. મયુરધ્વજ રાજા આખો ચિરાઈ ગયો, શ્રીજી મહારાજ ના મળ્યા. હરિશ્ચંદ્ર રાજા વેચાઈ ગયા, શ્રીજી મહારાજ ના મળ્યા, નથી મળ્યા. શ્રીજી મહારાજ તો જેની ઉપર દયા સ્વયં પુરુષોત્તમ નારાયણ કરે એને મળે. સર્વોપરિ સ્વરૂપ દરેકને નથી મળતું, એ તો શ્રીજી મહારાજે ચૂઝ કર્યા છે, ડ્રો કર્યો છે, એમાં આપણો નંબર લાગ્યો છે. અનંત કોટી આવા બ્રહ્માંડરૂપી માટલાઓ પડ્યા હતા મહારાજની પાસે, અને ત્યારે મહારાજને સંકલ્પ થયો કે આ ફૂટલા બ્રહ્માંડમાંથી એકેય જીવ આવતો નથી, શા કારણથી? અને ત્યારે મહામુક્તો સાથે શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો, અમારે ફૂટલા બ્રહ્માંડમાં જવું અને એ બ્રહ્માંડમાંથી જીવોને અમારું સ્વરૂપ ઓળખાવીને આ ધામમાં લાવવા, એમાં મારો તમારો નંબર લાગ્યો છે. જો એને અચાનક એવો સંકલ્પ જ ના કર્યો હોત, અનંત કોટી બ્રહ્માંડોના માટલા પડ્યા છે એમાંથી એને આ બ્રહ્માંડને જોયું જ ના હોત અને મારો તમારો જન્મ આ પૃથ્વી પર અત્યાર થયો હોત તો આપણે શું કરતા હોત? અવતારોની ઉપાસના કદાચ હોત આપણે મુમુક્ષુ છીએ તો, પણ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી સર્વોપરિ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના આપણી પાસે ન હોત, દેવી દેવતાઓની ઉપાસના કદાચ હોત આપણે સજ્જન હોત તો, આપણો આત્મા એવો પવિત્રતાને પામેલો હોત તો હોત, પણ શ્રીજી મહારાજની ઉપાસના તો ન હોત. એવા શ્રીજી મહારાજ મળ્યા છે ત્યારે કોઈનો ભાર નહીં. શ્રીજી મહારાજ રિસ્પેક્ટ ઓલ ફોલો વન, એક બસ મહારાજ કરીએ થાય. મહારાજનું કર્યું બધું જ મને મંજૂર છે, મહારાજ જ મારા જીવનના ઘડવૈયા છે, મહારાજે જે અત્યાર સુધી કર્યું છે બરાબર કર્યું છે, અત્યાર કરે છે બરાબર કરે છે, અને ભવિષ્યમાં પણ જે કરશે બરાબર કરશે. એવો ભગવાન ઉપર વિશ્વાસ, એવી ભગવાનની સર્વોપરિ દ્રઢ ઉપાસના, ભગવાનનું સર્વ કરતા હર્તાપણાનો દ્રઢ સ્વીકાર, ભગવાનની ઈચ્છાની અંદર પોતાની ઈચ્છા ભેળવી દેવી. મહારાજે અંત્યના 13માં કીધું, જ્યારે આપણે આપણું તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. શ્રીજી મહારાજના કેટલા સરસ મીઠા શબ્દો છે. શ્રીજી મહારાજ કે ભગવાનને ગમતું અને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી, જે ભગવાનને ગમે છે એ જ આપણને ગમે છે, જે મહારાજને ગમે છે એ જ આપણને ગમે છે. એને ગમે એવું થાય છે, મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. આપણા જીવનમાં જે કાંઈ આવતું હશે, જે કાંઈ આવ્યું હશે અને જે કાંઈ આવશે, પુરુષોત્તમ નારાયણની ઈચ્છા વિના કાંઈ નહીં આવતું હોય. પણ વાત એટલી નક્કી છે કે અનંત મુક્તો જે આનંદ ભર્યા રહે છે એ ધામની અંદર જઈને એ અક્ષરધામ રૂપી નિશાન એ તખત ત્યાં પહોંચવું જ છે. મહારાજે મધ્યનું 22મું વચનામૃત એમાં કીધું, બે સેનાઓ સામસામે ઊભી છે, બંનેને એમ છે સામેવાળાનું નિશાન લેવું છે, કોઈને મરવાની બીક નથી, એવી રીતે મારે તમારે હિંમત રાખવાની છે ભગવાન અને મોટા ગુરુજી જેવા સદગુરુના બળે, સંતો ભક્તોના બળે, કે આ જન્મે તો બસ એ નિશાનને તાકવું છે, એ નિશાનને તાકવું છે. નિશાન કેવું છે? તેજ તેજ જિયા તેજ અંબાર, તેજોમય તન તેના રે, તેજોમય જિયા સર્વે આકાર, તેજો સુ કહીએ સુખ એના રે, તે તેજ મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે. નિષ્કુળન સ્વામી કે છે તેજ તેજને તેજને મધ્ય જે મુક્તો બેઠા છે એના તેજોમય તન છે, તેજોમય એ ભૂમિકા છે. જ્યારે સ્વામી કે તેજને મધ્ય જે સિંહાસન છે ત્યાં બહુ નામી, એટલે ભગવાન શ્રીહરિ સ્વયં ભગવાન સ્વામિનારાયણ ત્યાં બિરાજે છે. 16 વર્ષની કિશોર અવસ્થા, અતિ સૌમ્ય અને અતિ દિવ્ય મૂર્તિ, જેને
જેને નજર માત્રથી જોવાથી જ એમાં વૃત્તિ ચોંટી જાય, જે મૂર્તિ એવી છે કે જેની પ્રકૃતિની અંદર કોઈ મુક્ત એ મૂર્તિનું સુખ લેતા હોય તો એ પ્રકૃતિના પ્રકૃતિમાં ગૂંચવાયેલા યુગો યુગાંતર સુધી રહે છે, જેની વૃત્તિ નાસિકા પર ચોંટેલી છે, નાસિકાથી ભગવાનના તિલ સુધી, બાજુમાં જ તિલ છે ત્યાં સુધી આવવા સમર્થ નથી થતા, કોઈ ભગવાનની દંત પંક્તિમાં ચોંટેલા મુક્તો છે તો એ દંત પંક્તિની બહાર યુગો યુગાંતર સુધી નથી નીકળી શકતા, કોઈ ભગવાનના વામ શ્રવણના તિલમાં ચોંટ્યા છે તો એ તિલમાંથી યુગો યુગાંતર સુધી બહાર નથી નીકળી શકતા, એવી ભગવાનની દિવ્ય અને સુખમય મૂર્તિ છે. એ મૂર્તિને સ્વામી કે જ્યારે તેજ મધ્ય હું જોઉં છું ત્યારે નિષ્કુળન સ્વામી કે કેવું થાય છે, નિષ્કુળાનંદ કહે મન લોભે પૂર્ણ પુરુષોત્તમ પામી રે, નિષ્કુળાનંદ કહે મન લોભે પૂર્ણ પુરુષોત્તમ પામી રે. નિષ્કુળાન સ્વામી કે જ્યારે સુખને હું ભોગવું છું, એ સુખને જ્યારે જોઉં છું, તેજને મધ્ય મૂર્તિમાં જ્યારે વૃત્તિ ચોંટે છે ત્યારે મન બધેથી ઉદાસ થઈ જાય છે, મન બધેથી તૂટી જાય છે, આ જગતમાંથી પ્રીતિ તૂટી જાય છે, પંચ વિષયોમાં કોઈ જગ્યાએ વૃત્તિ લાગતી નથી અને મન લોભાયા કરે છે. ક્યારે આ દેહને મૂકીને સુખને પામીએ, ક્યારે આ દેહને મૂકીને સુખને પામીએ, પંચાળાના પહેલામાં મહારાજ કહે છે આ વિચાર રહે છે. એવો વિચાર સ્વામી કે જ્યારે એ સુખ સુધી દ્રષ્ટિ પહોંચે છે ત્યારે એ મુમુક્ષુને એવો વિચાર રહે છે. ભગવાન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, એ મહામુક્તો આ પુરુષોત્તમ નારાયણનું સુખ લે છે, જે પુરુષોત્તમ નારાયણે સુખને પોતે મહારાજ કે હું મારા મહિમાના પારને હું જ નથી પામી શકતો, એવા મહારાજ એવા મુક્તો એ આપણને સુખના ભોગતા બનાવે, આપણને મૂર્તિનું જેવું છે એવું સચોટ જ્ઞાન આપણને આપે, જેનાથી આ લોક આપણને હંમેશા ગૌણ રહે અને ભગવાન હંમેશા પ્રધાન રહે. ભગવાન પ્રધાન રહે તો આ લોકની અંદર ગમે તે કરશું ક્યારેય આપણું અહિત નહીં થાય, એવું સ્વામી આ વાતની અંદર આપણને ભગવાનના ધામને વિશે પ્રીતિ કરવા, ભગવાનની મૂર્તિ તરફ ખેંચાવા માટેનું સ્વામી અહીં આગળ વર્ણન લખ્યું છે. હજુ આગળ પણ સ્વામી ધામનું વર્ણન લખશે, તો આપણે આવતીકાલે ધામનું વર્ણન અને સાથોસાથ વિહારીલાલજી મહારાજે લખેલું અક્ષરધામનું વર્ણન એનું પણ શ્રવણ કરીશું. ગણેશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ગણેશ્યામ મહારાજ.